बनासकांठा जिल्लानी थानेरान नगरपालिकामां भूकंप सर्जायो छे। थानेरान नगरपालिकाना 17 कोंग्रेसना सदस्योने गत रोज पोताना सभ्यपदेथी दूर करवानो हुकम थता थानेरान नगरपालिकाना चर्चामां आवी गई छे। कमिश्नर म्युनिसिपालिटी एडमिनिस्ट्रेशन गुजरात सरकार द्वारा हुकमनी थानेरान नगरपालिका द्वारा कोंग्रेसना सदस्यो निराश थया छे। जो कि थानेरान नगरपालिकाना कोंग्रेसना सदस्योए आ मामले हाईकोर्टमां जवानी तैयारी दर्शावी छे। थानेरान नगरपालिकानी कुल 28 बैठक वोर्डमांथी 17 बैठको आजे कोंग्रेस बहुमती धरावे छे अने नगरपालिकाना प्रमुख पद पर महिला सदस्य जगलबेन ठाकोर छे। तो आ तरफ भारतीय जनता पार्टी माटे 11 बैठक छे, जेमां भाजपना महिला सदस्य गीताबेन वाघेला द्वारा थानेरामां विकासना कामोमां आचरवामां आवेली गेररीतिने लई अलग अलग 13 मुद्दाओने लई मुख्यमंत्री समक्ष रजूआत करता सरकार द्वारा तेनी तपास शुरू करवामां आवी हती अने आ अंगे थानेरा नगरपालिकाना कोंग्रेसना सदस्योने नोटिस पाठवी खुलासो पण मांगवामां आव्यो हतो અને આખરે 13 મુદ્દા પૈકી 9 મુદ્દામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવતા ગઈકાલે મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ગુજરાત સરકાર દ્વારા કલમ 37 હેઠળ કોંગ્રેસના તમામ 17 સદસ્યોને તેમના પદ પરથી દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। આ મામલે કોંગ્રેસના સદસ્ય ઈશ્વરભાઈ ચૌધરીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા જે વિકાસના કાર્યો કરવામાં આવતા હતા અને તેના ભાજપ દ્વારા વારંવાર ખોટી અરજીઓ કરી સરકારની સત્તાનો દુરુપયોગ કરી તેમને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા છે। ગઈકાલે મિનિસ્ટર કમિશનર દ્વારા જે અમારા કોંગ્રેસ પાર્ટીના 17 સભ્યો ચૂંટાયેલા હતા, કોંગ્રેસ વળી સત્તા ઉપર હતી, ધાનેરા નગરમાં કોંગ્રેસની વળી આવ્યા પછી નગરના સારા વિકાસના કામો થયા છે, તેનાથી વિરુદ્ધમાં જે અમારી સાથે ચૂંટાયેલા છે ભારતીય જનતા પાર્ટીના સભ્યોને એ ખૂંચતો હતો, મારી ઘડી એ ખોટી ખોટી અરજીઓ કરી અને સરકારનો દુરુપયોગ કરી અને અમને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેની સામે અમે નામદર હાઈકોર્ટમાં દાખલ કેસ કરવાના છીએ અને સત્યનું સત્ય થશે એવી આશા છે। મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ ત્યારબાદ ટીમ દ્વારા તપાસ કરી હતી, એના પછી કંઈક ગેરરીતિ સામે આવી છે, શું છે આ સાચી? કોઈ ગેરરીતિ કરેલી જ નથી, કાયદેસરની કાર્યવાહી કરીને અમે કામ કરેલા છે, જે લોકો આક્ષેપ જ કરવો છે એ લોકો આક્ષેપ કરવાના જ છે અને કરતા રહે છે। જેમ નગરનો સારામાં સારો વિકાસ થતો હતો એ વિકાસ એમને ખૂંચે છે, એના કારણે આ લોકોએ ખોટા આક્ષેપો કરી અને અમારી સામે એમની સરકાર એમની છે એટલે સરકારમાં ખોટી રીતના અમને પરેશાન કરવા માટે આ લોકોએ દાખલ કરેલી છે, કોઈ ખોટા ગેરરીતિ કરેલ નથી અને તમામ અમે કાયદેસરની પ્રક્રિયા કરી અને કાર્યવાહી કરેલ છે। 13 મુદ્દાઓ છે, કેટલા મુદ્દા ઉપર તમને ગેરલાયક ઠેરવ્યા છે? એ 13 માંથી જે નવી મુદ્દા ઉપર ગેરલાયક આ લોકોએ ઠેરવ્યા છે એ હજુ સુધી અમને લેટર મળ્યો નથી, 57 લેટર અમને મળ્યો નથી, પણ અમને જાણવા મળે છે કે નવી મુદ્દા ઉપર અમને ગેરલાયક એ લોકોએ ઠેરવ્યા છે। અચ્છા, સરકારી કર્મચારીઓ જે આખી તપાસ કરી છે શું હોય શકે એમ? એ સરકારી કર્મચારી તપાસ કરી છે, સાચી વાત છે, એ લોકો તટસ્થ સેવાનો પ્રયત્ન પણ કરતા હોય છતાં પણ સરકારના પ્રેશરના કારણે ખોટી તપાસ પણ કરાવી છે અને એને ખોટી તપાસ કરાવી એમના પણ બે સભ્ય આમ કહું ઠરાવવાની અંદર મંજૂરી આપી હતી, ઘણા સભ્યો સર્વાનુમતે ઠરાવો થયેલા છે એની સામે એ લોકો તો બી એ લોકોની સામે કંઈ કાર્યવાહી કરી હતી અને કોંગ્રેસના 17 સભ્યો સામે જ કાર્યવાહી કરેલી છે, એ લોકો બી ઠરાવમાં સંમતિ આપેલી છે